नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांच विद्यार्थी मित्रों, आज आपणे निबंध लेखन વિશે આપણે સમજશું. બરોબર, અત્યાર સુધી તમે 1-4 ધોરણમાં ભણતા હતા, બરોબર, તો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં નિબંધ લખવાનો હતો. હવે તમારે 5, 6, 7 અને 8 એવી રીતે આગળ બધા જ ધોરણમાં હવે તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, બધા જ નિબંધો નોટબુકમાં લખવાના. એ તમારે અલગથી નોટ લેવાની હોય છે, પણ અત્યારે તમારે કશું લેવાનું નથી. એ તમે જ્યારે શાળા ખુલે છે દર વર્ષે બધા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, એ જ નોટમાં તમારે નિબંધ લેખન લખવાનું હોય છે. એ નિબંધ લેખન એકદમ સુંદર અક્ષરે, અક્ષરને મરોડદાર સરસ મજાનો શેપ આપીને, અક્ષરમાં વળાંક એ બધું ખાસ જોઈને તમને નિબંધ આપવામાં આવે છે. અને નિબંધને એવી રીતે ચેક કરવામાં પણ આવે છે, ભલે તમે શબ્દ સાચો લખ્યો હોય પણ અક્ષર તમે ખરાબ કર્યા હોય તો એને સરસ વળાંકદાર અક્ષરમાં લખાય. એ આજે હું તમને ચર્ચા કરીને શીખવાડીશ, અને તમને પણ તમારી વર્કશીટમાં આવે જ્યારે ગમે ત્યારે નિબંધ લેખન, તો તમારે પણ સરસ મજાનું સુંદર રીતે નિબંધ લેખન કાર્ય કરવાનું છે. તો વર્કશીટમાં પણ જ્યારે પણ નિબંધ પૂછવામાં આવે છે ત્યારે તમારે જેવા તેવા અક્ષરે લખવાનું નથી, સરસ મજાના પોઈન્ટમાં લખશો તો ચેક કરવાની વધારે સહેલાઈતા રહેશે. એવી રીતે વ્યવસ્થિત તમે નિબંધ લેખન લખજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને ચેક કરવાની અને ભાષા સુધી કરવાની વધારે મજા આવે. તો આજે આપણે સિંહ નિબંધ સિંહ ઉપર ચર્ચા કરીશું. बड़े बड़े
Thank you.
लीडर होता है। इसलिए इसे जंगल का राजा कहते हैं। सिंह गुफा में रहता है। सिंह गुफा में रहता है। सिंह की आवाज को विद्यार्थी मित्रों, તમને મે નિબંધમાં પોઈન્ટ વાઇઝ લખાયેલા છે, 11 પોઈન્ટ લખાયેલા છે, તમે પણ નોટમાં લખી લો। આ છે તમારા મુદ્દા। શું છે મુદ્દા? શરીરની રચના, ખોરાક, જંગલ કા રાજા, આવાસ, ભારત મે કહાં પાયા જાતા હે। तो सी विषय आपने चर्चा करवानी छे। सी ए भयानक जंगली जानवर है। तो सी ए भयानक जंगली जानवर छे। सी ए भयानक जंगली जानवर है। सी का शरीर ब
છે. સિંહનું શરીર ખૂબ જ મોટું અને ખૂબ જ મજબૂત હોય છે. ઇસકે પેડો કે તે નાખૂન વાલે પંજે હોતે હૈ. નાખૂન એટલે નખ. વિદ્યાર્થી મિત્રો, ઇસકે પેડો કે તે નાખૂન વાલે પંજે હોતે હૈ. તેના પગમાં તેજ એટલે કે ખૂબ જ મોટા ધાર વાળા જે ચાકાની ધાર કેવી હોય એવા ધાર વાળા નખ વાળા પંજા હોય છે. કે ઇસકે પેડો એટલે તે તેના પેડોમાં ખૂબ જ ધાર વાળા ધારદાર નખો હોય છે. એના પંજામાં ખૂબ જ ધારદાર નખો હોય છે એટલે કે એનો શિકાર ન હોય તો શું કરે? એ પંજાથી જ કરે. કારણ કે એમાં નખ હોય ને એટલે કોઈ ગાય કે કોઈ પશુ હોય તો એનો એ કરે તો શું કરે? સીધું પંજો જ મારે. એનો પગ હોય એ જ મારે એટલે કે પગના પંજામાં ખૂબ જ મોટા નાખ બડે બડે હોતે ઓર ધારદાર હોતે એટલે કે જેવો પંજો મારે એવું ચામડું ઉખડી જાય. બીજા પ્રાણીનું ચામડું ઉખડી જાય અને એને ખાઈ જાય. ઇસકે પેરો મેં તેજ નાખૂન વાલે પંજે હોતે હૈ કે તેના પગમાં ખૂબ જ તેજ ધારા નખ પંજામાં હોય છે. સિંહ માંસ ખાને વાળા પ્રાણી હે. સિંહ માંસ ખાને વાળા પ્રાણી હે. તે ઘાસ ફૂસ ખાય નહીં. તે વનસ્પતિ ખાય નહીં. શું ખાય? માંસ જ ખાય. ત્યારે એટલે તે બળવાન. ઘણા પ્રાણીઓ માંસ ખાતા હોય છે. જે મોટા મોટા જાનવરો હોય છે એ માંસ ખાતા હોય છે. હાથી છે, હરણ છે, એ બધા ઘાસ ફૂસ ખાતા હોય છે. તો સિંહ માંસ ખાને વાળા પ્રાણી હે. સિંહ માંસ ખાવા વાળું પ્રાણી છે. યહ દૂસરે જાનવરો કા શિકાર પર અપના પેટ ભરતા હે. યહ દૂસરે જાનવરો કા શિકાર પર અપના પેટ ભરતા હે. કે આ બીજા જાનવરોનો શિકાર કરીને તેનું પેટ ભરે છે. કે બીજા જાનવરોનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. સિંહ જંગલ કે જાનવરો મેં સૌથી જ્યાદા તાકાતવર ઓર નીડર હોતા હૈ. સિંહ જંગલ કે જાનવરો મેં સે સબસે જ્યાદા તાકાતવર ઓર નીડર હોતા હૈ. કે જંગલના જાનવરોમાંથી સૌ વધારે તાકાતવર અને ડરે નહીં એવું જાનવર કયું છે? સિંહ. કયું છે? સિંહ. સિંહ જંગલ કે જાનવરો મેં સે સબસે જ્યાદા તાકાતવર ઓર નીડર હોતા હૈ. કે આખા જંગલમાંથી બધા ડરપોક હોય છે, બધા નીડર હોય છે, પણ વધારે તાકાતવાર અને નીડર કોણ હોય છે? સિંહ હોય છે. વધારેથી તાકાતવાર એટલે કે જે બધા પ્રાણીઓ છે એમાંથી તાકાતવાર પ્રાણી કયું છે? સિંહ છે. અને નીડર એટલે કે કોઈનાથી ડરે નહીં. ઇસલિયે ઇસે જંગલ કા રાજા કહેતે હૈ. એટલા માટે શું એને જંગલનો રાજા કહેવામાં આવે છે. ઇસલિયે ઇસે જંગલ કા રાજા કહેતે હૈ. એટલા માટે એને જંગલનો રાજા કહેવામાં આવે છે. સિંહ ગુફામાં રહેતા હૈ. પોતાની ગુફા હોય છે, ગુફામાં રહેતો હોય છે. સિંહ ગુફામાં રહે છે. સિંહની આવાજ તો દહાડિયા ગર્જના કહેતે હૈ. સિંહની આવાજ તો દહાડિયા ગર્જના કહેતે ગર્જના કહેતે હૈ. તો સિંહના અવાજ હોય દહાડ એટલે કે એની દહાડ કહેવાય. એના અવાજને શું કહેવાય? દહાડ કહેવાય. દહાડ અથવા તો ગર્જના કહેવાય છે. સિંહના અવાજને દહાડ યા તો ગર્જના કહેવાય છે. ભારત મેં કેવલ ગુજરાત મેં ગીર કે જંગલો મેં સિંહ પાયે જાતે. ભારત મેં કેવલ એટલે કે ભારત મેં કેવલ ગુજરાત મેં ગીર કે જંગલો મેં સિંહ પાયે જાતે. ભારતમાં ગુજરાતમાં જાઓ, સૌરાષ્ટ્રમાં જાઓ તો તમને એના જંગલોમાં સિંહ જોવા મળે. કારણ કે ત્યાં તાલાળા ગીર એ બધા તાલાળા ગીર પછી સોમનાથ એ બધા જિલ્લામાં જૂ આવેલા હોય છે ને. જાનવરોનું જૂ ચોપાટી આવેલી હોય છે અને એમાં સિંહને કેદ કરીને રાખવામાં આવ્યા હોય છે અને એમાં જોવા મળે છે. પછી સાસણગીરમાં, સાસણગીર એવું છે ફરવા લાયક સ્થળ છે, ત્યાં તમને ખુલ્લા જોવા મળે સિંહ કે જંગલમાં રખડતા હોય, જંગલમાં રહેતા હોય
જોવા મળે. એટલે કે ભારતમાં કેવળ ગુજરાતમાં ગીરના જંગલોમાં સિંહ જોવા મળે છે. સિંહના શિકાર કરતા અપરાધ હે, જો સિંહનો શિકાર કરીએ તો આપણને જેલની સજા થઈ જાય. એટલે સિંહનો શિકાર, અને સ્વાભાવિક છે સિંહ પાસે આપણે જઈ પણ ના શકીએ. જઈ શકીએ સિંહ પાસે, જાય તો આપણે ડરી જઈએ. ગુજરાતીમાં કડા કરે કે પંખ ફેલાવર નાચને લગતા હોય
ના બહુત મનભાવન એટલે કે જે બધાના મનને ગમી છે એટલે મનભાવન લખતા હે. મોર પેડ પર રહેતા હે, ક્યાં રહે છે? મોર નીચે નાળીએ એ નીચે ખાલી શું આવે, દાણા ચણવાને એવું જ ચણવા આવે, રોટલી ખાય માં આપણી જેમ એ રોટલી ખાય અને દાણા પણ ખાય. એટલે કે મોર પેડ પર રહેતા હે, ખેત ખલિયાનો મેં બી ઘૂમતા રહેતા હે, જે ખેતર હોય ને એમાં એને જીવજંતુ કે નાના નાના જીવજંતુ હોય તો એને ખાઈ જાય, તો કોઈ નાના નાના જીવડા હોય, નાના નાના જીવજંતુ હોય તો એને એ ખાઈ જાય. એટલે ખેતરમાં પણ એ રમતા હોય છે, ખેતરમાં પણ જોવા મળતા હોય છે. અક્ષર એવા બાગ ઓર જંગલ મેં પાયા જતા હે, ઘણા એવા સુશાન જગ્યા પડી હોય એમાં લીલુંછમ ઘાસ ને બધું ઉગી ગયું હોય તો એમાં અક્ષર પાયા જાય અને જંગલોમાં પણ જોવા મળે છે. એ હા, અનાજ વાળું કીડે મકોડે ખાતા હે, અનાજ એટલે કે આપણે જે અનાજ કહીએ અનાજ અને કીડા મકોડા, નાના નાના કીડી અને મકોડાને પણ ખાય છે. જે મોર સાપકા દુશ્મન છે, હું સાપને જોવે ને એનો દુશ્મન છે, શું કહેવાય, એનો દુશ્મન છે, મોર સાપનો દુશ્મન છે. મોર પંખે રંગબેરંગી પંખે મુકુટ ઓર સજાવટ કી ચીજે બનતી હે, શ્રી કૃષ્ણ હંમેશા મોર પંખે બનાવવા મુકુટ પહેરતે હે. કે જે શ્રી કૃષ્ણ છે એ મોરથી મોર પંખ સે બના હુઆ હંમેશા મુકુટ પહેરતે હે. બચ્ચો કો મોર કે પંખ બહુત પ્રિય લગતે હે, બાળકોને તેના પીછાઓ ખૂબ જ પ્રિય લાગે છે. વે અપની કિતાબો મેં મોર પંખ સંભાળ કર રખતે હે, તે પોતાની પાઠ્યપુસ્તકો કે ચોપડી સદીપદી હોય એમાં મોર પંખ તમને મળી ગયું હોય તો વ્યવસ્થિત એમાં પેજ ઉપર રાખી અને છીપાડ એટલે કે સરસ મજાનું છપાવીને રાખે છે. મોર કો ચિડિયાઘરો મેં રખા જતા હે, ઘણા મોરોને ચિડિયાઘરોમાં એટલે કે જો ઘણા લોકો જોવા આવે તો એને ચિડિયાઘરમાં પણ જોવા મળે. વ્હાઈટ કલરના મોર ચિડિયાઘરમાં નવા નવા મોર હોય છે, આખો વ્હાઈટ કલરનો પણ મોર આવે છે, તમે નહીં જોયો હોય ઘણી જગ્યાએ જોવા મળે છે. જૂનાગઢનું જૂ છે ત્યાં છે, મેં જોયો છે. મોર સરસ્વતી દેવી કા વાહન હે, કયા આપણે જે ભણવામાં આપણે સરસ્વતી દેવી માણીના દેવી કહેવાય કે આપણી માણી સરસ મજાની કરે અને આપણને ભણવામાં યાદ શક્તિ આપે, આપણે બુદ્ધિનો વિકાસ કરે, સરસ્વતી માતાનું વાહન શું છે, મોર છે. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે ઘણું બધું મોર વિશે સાંભળ્યું, હવે તમને મોર વિશે પૂછવામાં આવે તો તમને આવડી પણ છે, ન આવડે તો તમારે વારંવાર આ વિડીયોને રિપીટ કરવાનો છે અને સાંભળવાનું છે ધ્યાનથી અને લખવાનું પણ છે. તો આવતા પીરિયડમાં હવે આપણે આગળનું જોઈશું વિદ્યાર્થી મિત્રો, તો આભાર.